બનાસકાંઠા ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની લાશ તેના જ ઘરના પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની લાશ તેના જ ઘરમાં આવેલી પાણીની ટાંકામાંથી મળી આવી છે. ડીસા શહેરમાં આવેલી સરસ્વતી સોસાયટી ખાતે રહેતો 29 વર્ષીય ધવલ પ્રવીણભાઈ ઠક્કર નામનો યુવક મેડિકલનો વ્યવસાય કરતો હતો. જે બે દિવસ અગાઉ 15 તારીખે અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનોએ ડીસા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ આપી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસમાં જાણવાજોગ ફરિયાદ આપ્યા બાદ એક તરફ તેનો પરિવાર આ યુવકની શોધખોળ ચલાવી રહ્યો હતો તો બીજી તરફ આજે વહેલી સવારના સમયે જ ગુમ થયેલા યુવકની લાશ તેના જ ઘરમાં આવેલી પાણીની ટાંકામાંથી મળી આવી છે. આજે વહેલી સવારના સમયે મૃતક યુવકના પરિવારજનો બ્રશ કરી રહ્યા હતા તે સમયે મોં ધોવા માટે પાણીનો ઉપયોગ કરતા પાણીમાંથી દુર્ગંધ આવતી હતી, જેથી પરિવારના સભ્યોએ પાણીના ટાંકામાં તપાસ કરતા ટાંકામાં આ યુવકની લાશ મળી આવી હતી. પરિવારના સભ્યોની નજર ટાંકીમાં પડેલા યુવકની લાશ પર જતા પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ ઘટના બાદ ડીસા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.